વિદ્યાર્થી મિત્રો હું મયુર કુમાર વૈષ્ણવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચ ગણિત વિષયમાં ગયા વિડિયોની અંદર તું મારો ગુણક હું તારો અવયવ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો એ વિડિયોની અંદર આપણે ગુણક અને તેના અવયવ વિશે આપણે અભ્યાસ કર્યો હવે આજના વિડીયોની અંદર આપણે તમે પેટર્ન જોઈ શકો છો આ એક નવું પ્રકરણ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો આ પ્રકરણની અંદર પેટનનું પરિભ્રમણ વિશે આપણે સમજ મેળવવાની છે તો અમે કંઈક બ્લોકની પેટન આપી છે આ બ્લોક છે અને એ પેટન આપણે બનાવવાની છે તો અહીંયા આપણે પેટન એક જોઈએ પેટર્ન એક બરાબર આ ને આપણે પેટર્ન કેવી રીતે બનાવીશું તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલા ભાગમાં બ્લોક છે હવે પહેલ પહેલી વખત આપણે ઉપર એકવાર ઉપર અને એક વાર નીચે એમ બ્લોકને આપણે આગળ વધારતા જઈશું હવે બીજી વખત જ્યારે આવશે એટલે આ ભાગ નીચે આવશે અને આ ભાગ એનો ઉપર આવશે આ રીતે ફરીથી ફરી જે મૂળ સ્થિતિ છે એ રીતે આપણે ને જે આપ્યું છે પહેલા ઉપર આ રીતે પછી ફરીથી પાછો એક વખત નીચે ફરદી પાછો આપણે મૂળ સ્થિતિમાં તો આ રીતે આપણે એને આગળ આ બ્લોકને આગળ વધારતા જઈશું હવે આ પેટર્નનો નિયમ શું કહે છે તો આ પેટર્નનો નિયમ એવું કહે છે કે બ્લોકને એક વાર ઉપર બ્લોક મે એક વાર ઉપર અને ત્યાર બાદ નીચે n નીચે ક્રમશઃ આગળ વધારતા જો ક્રમશઃ આગળ વધે છે ક્રમશ આગળ વધે છે બરાબર હવે પેટર્ન નંબર ટુ જોઈએ વિદ્યાર્થી મિત્રો પેટર્ન નંબર બીજી આ જ બ્લોક ને આપણે લઈશું બરાબર છે તો હવે આ બ્લોકને આપણે ઘડિયાળની દિશામાં આપણે ફેરવવાનું છે બરાબર છે તો હવે આપણે ઘડિયાળની દિશામાં એટલે આ ભાગ આમ થઈ જશે એટલે આ ભાગ આપણે ઘડિયાળમાં જેમ કાંટો કેવો જમણી બાજુ ફરે છે બરાબર તો એ રીતે આપણે દોરીશું તો આ ભાગ જે છે એ આ રીતે થઈ જશે ફરીથી હવે આ ભાગ પાછો નીચે જશે બરાબર ઘડિયાળની કાંટાની દિશામાં આપણે એટલે આ રીતે આપણે નીચે આવી ગયો હવે ફરીથી પાછો આ ભાગ આમ થઈ જશે એટલે આ ભાગ આમ જશે અને આ ભાગ જે છે એ આમ આવી જશે ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ફેરવવાનું છે ફરીથી પાછો મૂળ સ્થિતિમાં આવી જશે અને ઊભું કરી દઈશું તો આપણે જેવી મૂળ સ્થિતિ છે એ રીતે આવી જશે જોયું વિદ્યાર્થી મિત્રો તો આ નિયમ શું કહે છે નિયમ એવું કહે છે કે પહેલો બ્લોક ઉપર પહેલો બ્લોક ઉપર અને એક ભાગ ઘડિયાળની ઘડિયાળની દિશા તરફ આગળ વધે છે ખ્યાલ આવ્યો આ રીતે આપણે આગળ એને વધારી શકીએ પેટર્ન ત્રણ આજ જ બ્લોકને આપણે આગળ વધારીએ આ આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવીશું તો વિરુદ્ધ દિશા એટલે આ બાજુ જમણી બાજુ તો એની વિરુદ્ધ દિશા થઈ છે ડાબી બાજુ તો આપણે આ ભાગ આ સાઈડ આવી જશે ઘડિયાળના કાંટામાં દિશામાં ફેરવાની પણ એની વિરુદ્ધ દિશામાં ફેરવાની છે

બરાબર છે તો આ ઉપર આવી જશે બરાબર છે આ રીતે નીચે તરફ પછી ફરીથી પાછો આમ ભાગ આમ છે પછી આમ થઈ જશે ફરીથી પાછો આ ભાગ આમ આવી જશે આ ભાગ આ સાઈડ થઈ જશે અને પાછો પછી મૂળ સ્થિતિમાં જે છે આ રીતે આગળ વધે છે બરાબર છે તો નિયમ શું કહે છે કે પહેલો બ્લોક પહેલો બ્લોક ઉપર પહેલો બ્લોક ઉપર ત્યારબાદ એક ચતુર્થાંશ ભાગ કયો ભાગ ભાઈ એક ચતુર્થાંશ ભાગ ઘડિયાળાની ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા દિશા વિરુદ્ધ દિશામાં આગળ વધે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે તો તમને વિદ્યાર્થી મિત્રો આ બ્લોક ની પેટન વિશે ખબર પડી જો પહેલો બ્લોક છે પહેલો બ્લોગ એકવાર આપણે ઉપર અને ત્યારબાદ આપણે નીચે એમ ક્રમશ આ બ્લોગને આપણે આગળ વધારતા જઈ શકીએ છીએ બીજી પેટર્નમાં આપણે આ જ બ્લોગને આપણે શું કર્યું ઘડિયાળના કાંટાની દિશામાં આપણે એમ જેમ આગળ વધારતા ગયા જો આ રીતે પહેલો બ્લોગ અહીંયા પહેલો બ્લોગ ઉપર છે તો પછી જ બ્લોગ જે આપણે શું કર્યું ઘડિયાળના કાંટાની દિશામાં તરફ એટલે આમ ફેરવ્યો આમ આપણે થોડોક ફેરવાનો છે એક સાધારણ તો આપણે ઘડિયાળનો જેમ આપણે ઘડિયાળ જોઈએ છે ઘડિયાળનો કાંટો કેવી રીતે ફરે છે જમણી બાજુથી સ્ટાર્ટ થાય છે તો આમ ફેરવ્યો પછી ફરી આપણે આમ ફેરવેલો નીચે આવી ગયો થોડો પછી આપણે આમ ફેરવી દઈએ એટલે આ ભાગ અહીંયા આવી ગયો છે પછી ફરી થોડો આમને આમ ફેરવીશું એટલે આ ભાગ કેવો ઉપર તરફ આવી જાય છે તો આ નિયમ શું કહે છે પહેલો બ્લોક ઉપર ત્યારબાદ એક ચતુર્થાંશ ભાગ ઘડિયાળની દિશા તરફ આગળ વધે છે ત્રીજી પેટર્ન શું કહે છે પહેલો બ્લોક ઉપર અને ત્યારબાદ એક ચતુર્થાંશ ભાગ ચોથો ભાગ કહેવાય એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે એટલે વિરુદ્ધ દિશા એટલે આ સાઈડથી આમ છે તો આમ ફરે છે આમ ફર્યા પછી પાછી થોડો પાછો નીચે આવી જશે આમ ફેરવીશું એટલે આ ભાગ પછી ફરી તો આમ ફેરવી દઈશું આ ભાગ આ બાજુમાં આવી જશે અને ફરી પાછા આવીને આમ જેમ આમ ફેરવી દઈશું એટલે જે મૂળ સ્થિતિ છે એવો આપણને મળી જશે એટલે એ રીતે આગળ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આગળ વધતો જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે એના પછી થોડું આગળ શીખીએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મહાવરો જોઈએ તો મહાવરોમાં એક આ પેટર્ન આપી છે તો આ પેટર્નને આપણે ક્રમશ આગળ કેવી રીતે વધારવી

બધું બધી રીતે એને પરિપૂર્ણ થઈ ગયો હવે છેલ્લી લાઈન જે આવશે જે વર્તુળ એ આપણી મૂળ સ્થિતિ જેવી છે એ આવી જશે એટલે જે છે એ રીતે આપણે આગળ વધીશું અહીંયા એન આપ્યો છે પછી ઝેડ તો આપણે ક્રમશ એને આગળ વધારીશું પેટર્નને આ રીતે એન એના પછી જે ઝેડ આવે છે એ પછી આ રીતે આગળ આપણે એને આગળ વધારી શકીએ છીએ હવે અહીંયા ત્રિકોણમાં આપણે પેટર્નને કેવી રીતે વધારીએ આગળ અહીંયા મેં ચાર ટપકા કરેલા છે અને અહીંયા એક ટપકો કર્યું છે બરાબર છે પછી હું આ લાઈનમાં ચાર ટપકા કરું છું અહીંયા બે ત્રણ અને ચાર અહીંયા એક કરીશ બરાબર છે ચલો હવે શું કરીશું તો આ લાઈનમાં આપણે ચાર ટપકા કરીશું એક અહીં કરીશું તો હવે કેવી બાકી રહી તમે જો કઈ બાજુ બાકી રહી છે આડી લાઈન બાકી ટપકા કરવાના રહ્યા છે તો એક બે ત્રણ અને ચાર અહીં ટપકા કરીશું તો એક ક્યાં આવશે અહીંયા નહીં આવે હા અહીં આવી જશે ચાર આડી લાઈન કરીશું તો આપણે આને આગળ આ રીતે વધારીશું પછી જે છે એ આગળ આ રીતે મૂળ સ્થિતિમાં આવી જશે એક બે ત્રણ ચાર બરાબર અહીંયા ટપકું છે તો જો અહીંયા આપણે બીજું ટપકું કર્યા પછી આ રીતે આવી ગયું આ બાજુ પછી આ બાજુ ફરીથી પાછું આપણે ક્યાં ગઈશું આ બાજુ ટપકું કરીશું અને પછી આપણે જે મૂળ સ્થિતિ છે ત્યાં ટપકું કરી દઈશું થઈ ગયું હવે આ પેટર્નને જુઓ વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે એફ હવે એફને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આપણે એને ફેરવવાનું છે તો આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જુઓ પહેલો એફ અહીંયા આપ્યો છે બરાબર તો પછી આપણે એને થોડોક ફેરવ્યો સેચ ઘડિયાળના કાંટાની દિશા થોડોક ત્રાસો થયો પછી આપણે ફરતી ફેરવ્યો નાઇન્ટીન એંગલે એટલે કે કાટખૂણા સ્વરૂપે તો આટલો ફર્યો પછી આપણે એને થોડોક આપણે આમ કરીને ફેરવ્યો તો આ રીતે એફ બની ગયો છે હવે અહીંયા આપણે કેવી રીતે બનાવી શકીશું એફને બરાબર તો નીચેનામાંથી તમે કયો એફ પસંદ કરશો આવો એફ આવશે કે પછી આવો એફ આવશે કે પછી આવો એફ આવશે બરાબર અહીંયા આ એ આ બી અને આ આ સી ત્રણમાંથી તમારે જવાબ આ ત્રણ માંથી અહીંયા એફ મૂકવાનો છે કે ઘડિયાળની કાંટાની દિશા તરફ એફને ફેરવતા કઈ દિશામાં એ એટલે કે આ ત્રણમાંથી એફ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે મેં તમને આજના વિડીયોની અંદર શીખવ્યું બરાબર તો એ તમારે આ તમારે એક ગણિતની નોટ બનાવી દેવાની બરાબર કે ચોપડો બનાવવાનો અને એની અંદર તમારે આ મેં જે અભ્યાલ તમને આ વેચના વિડીયોમાં શીખ્યું છે તમે પેટર્ન જોઈ શકો છો તો એ સરસ અક્ષરથી તમારે તમારી નોટમાં લખી દેવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અને આ વિડીયો તમે તમારા અન્ય દોસ્તાર મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો ઓકે બાય બાય વિદ્યાર્થી મિત્રો